સમાચારોની શરૂઆત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પ્લાઝા હોટલથી ડાબા ચોકડી વચ્ચે બાયપાસ હાઈવે પર આવેલા એસકે શોપિંગ સેન્ટર સહિત અલગ અલગ શોપિંગ સેન્ટરોમાં આવેલા દુકાનોમાં નિશાચરોએ હજારોની મત્તા ઉપર હાથફેરો કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલા બાયપાસ હાઈવે પરની ડાલા ચોકડી નજીકના શોપિંગ સેન્ટરમાં આવેલા અલગ અલગ દુકાનદારોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત 6-7 દુકાનોના તાળા તોડી દુકાનમાં રહેલ રોકડ અંદાજીત 50,000 રૂપિયાની ચોરી તથા માલ સામાનને નુકસાન પહોંચાડ્યું હતું. આજે 5/5/2018 સવારે અમારી દુકાનના માણસે જ્યારે સેટઅપ કર્યું ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી દુકાનોના તારા તૂટેલા છે અને તારા તોડી અને કોલ્ડરૂમના દરવાજા ખુલ્લા કરી અને મશીનોની ચાપો ચોરાએ બંધ કરેલી છે રાતે, જેથી અમારે લગભગ 1.5-2 લાખ રૂપિયા જેટલું માલ અંદર ડેમેજ થઈ ગયેલું છે. અને આ ખરેખરની અંદર પોલીસની નિષ્કાળજી છે, એની ઉપર અમે આશા રાખીએ કે પોલીસ એની ઉપર વધુમાં વધુ કામ કરે અને સારા પગલાં. કેટલા દુકાનોના અસર તારા તૂટેલા છે? લગભગ 5-6 દુકાનના છે. બાજુની અંદર અરે એક રોટરીવાળો છે, એ ભાઈની બી દુકાન તોડવાની કોશિશ કરેલી છે. સામુ બિસ્મિલ્લા હોટલ છે, ત્યાં તોડી અને એમનો ગંદો લગભગ 25,000 જેટલો ગયેલો છે. એસકે વન શોપિંગમાં એક દુકાન તૂટેલી છે. એમ કરીને લગભગ 5-6 દુકાનના તારા તૂટેલા છે. તો બીજી તરફ આઈસ્ક્રીમ ડીલરના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો પણ કાંઈ પણ ન મળતા સ્ટોરેજનો પાવર સપ્લાય બંધ કરી નાસી જતા આઈસ્ક્રીમ ડીલરને અંદાજિત 1.50 લાખનું નુકસાન પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં વારંવાર બનતા ચોરીના બનાવથી પોલીસની કામગીરી પ્રત્યે નગરજનોમાં રોષની લાગણી પ્રવર્તી ગઈ છે અને જંબુસર પોલીસના ખોફ વગર તસ્કરો જાણે કે પોલીસ પેટ્રોલિંગના પણ ધજાગરા ઉડાવી રહ્યા હોય અને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અવી સૈયદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ.